છેલા હા અઘોરી ગામ માં જવું છે જો બાપુ આપણે આ ગામ માં જઈએ અને ઉતાવળ રાખજું નકર કોઈ વાંક નક છે બાવલા આપણે ભભૂતિ સોબડી અને જેટલું ગરાણું પૈસા હોય એ દિશામાં નાખી અને ભાગી જવી હાલો હાલો કોઈને ખબર ન પડી જો નકર અંધો વાંક નક છે બાવલા આપણે બે ને હા બીજો તમારે ગરીબ માણા શું હોય અરે અમારે શું હોય અમારે દક્ષિણામાં કઈ પછી 100 રૂપિયા લેવાના હોય પૈસા તો છે નહીં પૈસા નથી હું એકલો માણા મારે કોણ રડવા વાળું અરે તારું હારું થશે ભલામણા તું અમને એક આમને 50 રૂપિયા આપી નો એક વાત હાજી છે માઈક માં તમારી વાત હાવ મુદાની છે પણ હવે આમાં અલગ અલગ મારે સમજ્યા આમ તો એકલો માળા ને કરે આમ તો તમારો વસ્તુ બાપુ બાપુ સમજકાર અરે બાપુ પહેલા મને કરી દીસ બાપુ હા સમજો બાપુ ભિક્ષા લેવા આવ્યા છીએ ભિક્ષા લેવા તો ઘણા આવે છે અમે બધી ભિક્ષા સવારે જ દઈ દીધી અત્યારે નથી દેતા કોઈને કીધું ને તમને ખબર નહી બે સાધુ આવ્યા હતા હું કરીને વયા ગયા પૈસા દાગીના બધું લઈ ગયા બધું લૂંટી ગયા હા લૂંટીને વયા ગયા તો તને ન ખબર પડે કઈ દેવાય અરે મે દીધું નથી એને કઈ કુટાડ્યું તો મને ચક્કર આવ્યા તું પડી ગઈ અને હું હૂતો નતો પણ મને ક્યાં ખબર હતી કે હું તારે હવે શું કરું લગભગ તો આમ જ ગયા છે હાલો એની વાહે જાય હાલો એની વાહે જવું છે એ થોડી થોડી લૂટી જા એ વંડા એટલે ઓલા મહારાજ બી આયા હતા પાખંડી મારો સોનો એક રહી ગયો ને બધું કાઢી જા બુસ કર મોબાઈલ બધું અમારે આ બાઈ ને બધું ગરાણા ને પૈસા ને બધું લઈ ગયા એટલે હાજી ની વાહે જવું છે હાલ હાલ કઈ ધોકો ધોકો તું કઈક લઈ લે લાકડી બાકડી એટલે હાલો ખરે કા એ મારા દીકરા આખું ઘર મારી એ ભાંગી નાખો હાલો આઈ વંડા આમ જો જો નીકળઈ
સાધુ મહાત્મા ના લુગડા પહેરી અને ચોરીઓ કરો છો? હવે નહીં કરવી, હે હવે નહીં કરવી. અમારા આ એવા સાધુ છે, નમન કર્યું ને, પગે અડ્યું ને, તા પાપ ધોવા જાય એવા સાધુ છે. તમારા હિસાબે તમને કેવડી તકલીફ પડે ખબર પડે છે? પછી બીજી વાર કોઈ સાધુ નો વિશ્વાસ નહીં કરે, કોઈ સાધુ નો વિશ્વાસ નહીં કરે. હવે આવું કોઈ દી કરશો? ના ના નહીં કરો ને. મારા સવરાઈ માં સાધુ નમવા લાયક છે? પોલીસ માં પૂરી દો.